જાણે ભુજના વિકાસના કામો રૂંધાઈ ગયા છે. નંદન કોમ્પ્લેક્સ અરિહંત નગરના રસ્તા ઉપર ખાડાઓએ સામ્રાજ્ય જમાવ્યું છે. 2019 થી ત્યાં કને અરજીઓ મુકાય છે, પરંતુ સરવાળે તો શૂન્ય છે. હાલ પડેલા વરસાદના કારણે ઘણા એવા રસ્તાઓ સાવ ધોવાઈ ગયા છે. રસ્તાઓ એટલી બિસ્માર હાલતમાં જોવા મળે છે કે જાણે શહેર નહીં પણ ગામડું હોય ને તેવું દ્રશ્ય સર્જાય છે. આજે સંપૂર્ણ દેશમાં વિકાસની વાતો થઈ રહી છે તથા વિકાસ પણ સારા એવા પ્રમાણમાં થયો છે. કચ્છના ભુજ શહેરની અંદર પણ વિકાસની ચર્ચાઓ ચાલી રહી છે, પણ અહીં માર ખાધેલા રસ્તાઓ કોઈને નજરે નથી ચડતા. આવો જ એક કિસ્સો અમારી સમક્ષ આવ્યો છે નંદન કોમ્પ્લેક્સ અરિહંત નગરમાંથી, કે જ્યાં વર્ષોથી વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જાય છે અને હવે પાણીની અંદર ગટરનું મિશ્રણ પણ થતું જોવા મળે છે. આજુબાજુના ઘરોમાં હવે મહેમાનો પણ આવવાની સ્પષ્ટપણે ના કરી દે છે, કારણ કે પાણી ભરેલું હોય છે અને પાણીની અંદર ગટરનું પાણી પણ મિશ્રણ થાય છે. 2019 થી તે સ્થળના રસ્તાઓ વિશે કાઉન્સિલરને અરજી કરવામાં આવી હતી. અરજીની અંદર માપણી પણ કરવામાં આવી, પણ માપણી પછીનું આગળ પગલું કોઈએ જ ભર્યું નથી. આ વાતનું હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું. 2019 અને અત્યારે 2020નો અંતિમ પડાવ ચાલી રહ્યો છે, પણ તેમ છતાં હજુ સુધી આટલા સમયમાં આ વિષય ઉપર ચર્ચા હાથ ધરવામાં નથી આવી. આ રસ્તાઓ વહેલી તકે બને તેવી નગરપાલિકાને વિનંતી ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. હવે આ અરજી મોકલતા પણ તેઓને જાણે શરમ આવતી હોય તેવું તેમણે અમારી સમક્ષ જણાવ્યું છે. રિપોર્ટ બાય અર્પિત પટેલ.